48,000 કિલોમીટર લંબાઈની કેનાલો તમે 3 મહિનામાં પૂરા કરશો? આ પ્રશ્ન મેં ઉઠાવ્યો. 12 વર્ષ સુધીની અંદર તમે માત્ર 20,000 કિલોમીટર લંબાઈની કેનાલો પૂરી કરવા કરી છે, એ 3 મહિનામાં કેવી રીતે કરવા માગો છો? આ એક જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો છે. એ જ મેં ગુજરાતના પ્રાણ પ્રશ્ન નર્મદાની સ્થિતિનું વર્ણન કરીને અધિકૃત રીતે સરકારી આંકડાઓ જે પ્રસિદ્ધ થયા છે એના ઉપરથી જ સાબિત કર્યું કે હજુ કેટલું મોટું કામ કરવાનું બાકી છે. હજુ 48,000 કિલોમીટર લંબાઈની કેનાલો નાની અને મોટી થઈને કરવા. અમે આજે ગૃહની અંદર 116ની નોટિસ દ્વારા 1.5 મહિના પહેલા જે સાબરમતી જેલની અંદર જે સુરંગનો કાંડ બન્યો હતો એ માટે સરકારશ્રી પાસે અમે માહિતી માગી હતી. માન્ય મંત્રીશ્રીએ જે માહિતી આપી છે એ ખૂબ અધૂરી માહિતી અને ખોટી માહિતી છે. કેટલી ઊંચાઈ હતી, કેટલી પહોળાઈ હતી ને કેટલી ઊંડાઈ હતી એ માહિતી છુપાવવામાં આવી છે. કયા સાધનોથી આ સુરંગ ખોદવામાં આવી હતી એ સાધનોનો જે ઉલ્લેખ કર્યો છે, લાકડાની અણીથી કે ખોદવામાં આવી હતી, જૂની પાઇપથી ખોદવામાં આવી હતી, એ સરકારે જે ત્યાં નીતિ થયેલી છે, જે ખોટો બનાવ બનેલો છે એને ઝૂકવા માટેનું સરકારે આ કામ કરેલું છે. અમે ફક્ત એટલી માંગણી કરી હતી કે જે રીતે આ સુરંગનો કામ થયો, ગુજરાતની પ્રજાની જ્યારે ચિંતા હોય, ત્યારે આટલો આતંકવાદો જ્યારે જેલની અંદર હોય, ત્યારે ઉચ્ચ સ્તરીય સર્વપક્ષીય એક ધારાસભ્યોની કમિટી નિમવી જોઈએ એની અમે માંગ કરી હતી, જેને સરકારે અસ્વીકાર કર્યો છે અને એટલા માટે અમે વોકઆઉટ કરેલો છે. ટેરરિઝમ કા જો એટેક હુઆ ઇસમે તકરીબન 12 સે જ્યાદા લોકો કા મૃત્યુ હુઆ હૈ, 70-80 લોગ ઘાયલ હૈ. મેં ઇસ બિલકુલ પાપી ઓર ઘૃણિત ઓર કાયરતા વાલા જો કૃત્ય હુઆ હૈ ઉસકો મેં કન્ડેમ કરતા હું. ગૃહ ભારત સરકારને, ગૃહ વિભાગને સૂચના દી હતી કઈ રાજ્યો કો, ગુજરાતમાં ભી ઇસમે એક હો સકતા હૈ. ગુજરાત કે હોમ ડિપાર્ટમેન્ટ કો ભી એલર્ટ રહેના ચાહીએ કભી એસા હાદસા યહાં ના હો. ઓર મેં સમજતા હું કે યે જો હાદસા હુઆ હૈ ઉસકે સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ સ્ટ્રોંગલી ઇસકો કન્ડેમ કરકે એક્ટ કરના ચાહીએ જિસે ઇસકા રિપીટેશન ના હો.